गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान, प्रकरण 4 भारतनी राष्ट्रीय चळवळ। तो मित्रों, भारत ने आज़ादी आपवा माटे कई कई चळवळोनी शुरुआत थई एनी आपणे वात करीशुं। तो भारतना वसवाट दरमियान ब्रिटिशरो भारतनी राजकीय परिस्थितिथी परिचित थया, भारतनी राजकीय खटपटो अने आंतरिक नबळाईनो लाभ उठावी ब्रिटिश ईस्ट इंडिया कंपनीए ईस्वीसन 1757 बंगाळमां पग पेसेरो करी ईस्वीसन 1857 संग्राम सुधीमां 100 वर्षना शासनकाळ दरमियान भारत पर पोतानुं आधिपत्य जमावी लीधुं। અને અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે શું કર્યું, દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો। હવે અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું। હવે આમ છતાં પણ ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય એના માટે તેવા એને કાયદા અને વહીવટની સ્થાપના કરી। અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું। તો ભારતની અંદર જે યુરોપિયન પ્રજા આવી હતી શું કરવા આવી હતી, તો કે વેપાર કરવા માટે આવી હતી। તો એમાંથી જે અંગ્રેજો છે એમને આ ભારતની રાજકીય ખટપટો વિશે એની જાણકારી થઈ ગઈ, એટલે કે જે આ રાજકીય ખટપટોને કારણે જે આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી અને અંગ્રેજો એટલે કે અંગ્રેજોએ એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757 બંગાળમાં પ્રોફેસરો કર્યો અને ઈસવીસન 1857 સંગ્રામ સુધી તે 100 વર્ષ ઈસવીસન 1757 ઈસવીસન 1857 સંગ્રામ સુધીમાં તે 100 વર્ષ સમયગાળા દરમિયાન એને પોતાનું જે સામ્રાજ્ય છે એ ભારતમાં ટકાવી રાખ્યું અને હજુ પણ એનું પોતાનું આધિપત્ય જળવાઈ રહીએ એટલે કે અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહીએ તે માટે શું કર્યું, તો કે દેશમાં એક મજબૂત વહીવટી માળખું તૈયાર કરવા માટે તેને ધીરે ધીરે વિકાસ કર્યો અને અંગ્રેજોએ આ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું એક ન્યાયતંત્ર અમલમાં આવ્યું। હવે આવું કરવા છતાં પણ એટલે કે આમ કરવા છતાં પણ ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ મળે તે હેતુથી તેને શું કર્યું, તો કે તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી। તો શેના માટે, તો કે ઇંગ્લેન્ડને વધુ લાભ મળે તેના માટે તેને તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી। આમ અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું। તો અંગ્રેજોએ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું, એટલે કે ત્યાં આગળ અહીંયા ચળવળો શરૂ થાય છે। હવે 1857 સંગ્રામ જોઈએ તો એની અંદર પહેલી ચળવળની અંદર 1857 સંગ્રામ આવે છે। આપણે જોઈએ કે ભારતમાં 1857 સ્વાતંત્ર સંગ્રામ થવા માટે કોણ જવાબદાર છે, તો કે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ, જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી। તો કે 1857 સ્વાતંત્ર સંગ્રામમાં કોણ જવાબદાર હતું, તો કે રાજકીય એના કે સંગ્રામ થવા માટે જવાબદાર કોણ, તો કે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ, જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ તો જવાબદાર હતી। હવે સંગ્રામનો પ્રથમ શહીદ કોણ, મંગળ પાંડે, તો કે મંગળ પાંડે હતો। તો કે આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓએ સામેલ થયા હતા। તો સંગ્રામની અંદર કયા સંગ્રામકારીઓ સામેલ થયા હતા, તો કે પ્રથમ શહીદ તો પહેલાં મંગળ પાંડે થયો હતો। તો આ સંગ્રામની અંદર નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા અને એમાં પ્રથમ શહીદ કોણ, મંગળ પાંડે
થયો હતો। હવે 1857ના સંગ્રામમાં ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં શું થયું કે ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજ ના શાસનની શરૂઆત થાય છે, એટલે કે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો ત્યાં પીટાય છે। તેમાં વહીવટી લશ્કરી સામાજિક ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય છે અને 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, ને જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છો। તો અહીંયા આપણે જોઈએ કે સંગ્રામની અંદર પ્રથમ શહીદ કોણ હતો, તો કે શહીદ પાંડે, અને એની અંદર કોણ સામેલ હતા, તો નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ હતા। હવે આ 1857ના સંગ્રામમાં ઘણા પરિણામો પણ આવ્યા અને એવી અસરો પણ ઊભી થઈ, તો જેમાં ભારતની અંદર કંપની શાસનનો અંત આવે છે, એટલે કે જે યુરોપિયન બીજી પ્રજાઓએ જે અહીંયા શાસન કર્યું હતું પોતાની કંપની, તો એનો અંત આવે છે, પણ એમાંથી આ અંગ્રેજો નો અંત આવતો નથી, એટલે કે અંગ્રેજો રહી જાય છે કે તટસ્થ ત્યાં રહી જાય છે, એટલે કે બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થાય છે, એટલે કે હવે અંગ્રેજોના શાસનની શરૂઆત થાય છે। તો કે તેમાં વહીવટી, લશ્કરી, રાજકીય, ધાર્મિક નીતિમાં પણ બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય। હવે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો, એટલે કે આના કારણે 1857નો, કારણ કે બીજી યુરોપિયન પ્રજા તો પોતાનું જે સત્તા સ્થાપી હતી એમાંથી એ નીકળી જાય છે, પરંતુ અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે, એટલે કે તેનાથી 1857નો જે સંગ્રામ છે એ નિષ્ફળ જાય છે। એટલે કે કેમ, તો કે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, એમ કે એને જે ધાર્યો સમય નહોતો, સમયના પહેલાં જ કે એ શરૂઆત થઈ ગઈ। તો કે કેન્દ્રીય નેતાગીરીની ઉણપ હતી, પછી અપૂરતા અને પછાત શસ્ત્રો નહોતા, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય હતું, કે જે સંગ્રામકારીઓ હતા એ રાષ્ટ્રીય ભાવના નહોતા ધરાવતા, પરંતુ પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપતા હતા, તો અને યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ હતો, તો આ જેવા કારણો જવાબદાર હતા અને જેના વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કર્યો છે। હવે 1857નો સંગ્રામ એ નિષ્ફળ જાય છે, એટલે અંગ્રેજો પોતાનું વર્ચસ્વ ત્યાં જમાવે છે અને પોતાની નીતિ અપનાવે છે, તો એનો અહીંયા બહિષ્કાર કરે છે ભારતની પ્રજા, અને એમ કહે છે કે સ્વદેશી છે, એમ કે સ્વદેશ માટે આપણે લડીએ, એટલે કે ત્યાં સ્વદેશી ચળવળ થાય છે। તો જોઈએ એમાં શું છે, તો કે ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્ત્વનો બનાવ હતો, એટલે કે બંગભંગના આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજીની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકારોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો। તો અહીંયા શું કહે છે કે ભારતની ચળવળોમાં એ એક મહત્ત્વનો બનાવ હતો, તો કે કયો બનાવ હતો, કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એ એક મહત્ત્વનો બનાવ હતો। તો તેમાં 1905માં બંગભંગના આંદોલનની સાથે સાથે એ તે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો, કે જ્યારે 1905ની અંદર બંગભંગના આંદોલનો થયા તેની સાથે સાથે આ બહિષ્કાર અને સ્વદેશી ચળવળો શેના માટે થઈ, તો કે અંગ્રેજોએ જે કૂટનીતિ અપનાવી હતી, કે જેમણે એ એમના જ શાસન માટે એમને જ જે વહીવટીકરણ કર્યું હતું, તો કે એના પરિણામરૂપ કે ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે, તો એમની નીતિ કેવી હતી કે ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો। તો કે આવી નીતિને કારણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળે છે, એમાં બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન જે બંગાળ હતું એ સૌથી મોટો પ્રાંત ગણાતું હતું, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો, તો જે એ બંગાળની અંદર આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો, ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું, રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો। વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે અંગ્રેજો સામે લડ્યા હતા, તેથી ભાગલા પાડો અને રાજકરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા। તો અહીંયા જે કે બ્રિટિશ શાસન દરમિયાન
बंगाल हतु ए सौथी मोटो प्रांत गणातो, तो जेनी अंदर आजनु बंगाल छे एमां बिहार अने ओडिशानो समावेश थतो हतो। तो के भारतना बीजा प्रदेशों करता बंगाल ए राष्ट्रीय चेतनानुं केन्द्र बिंदु हतुं। भारतना बीजा प्रदेशों करता बंगाल शुं हतुं? बंगाल ए राष्ट्रीय चेतनानुं केन्द्र बिंदु हतुं, एटले के राष्ट्रीय चळवळनो वेग अने विचार बंगाळमांथी ज मळतो। क्या राष्ट्रीय चळवळनो वेग अने विचार क्यांथी मळतो? तो के बंगाळमांथी मळतो। वळी 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા। હવે હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે ક્યારે લડ્યા હતા? તો કે 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા। તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા। હવે આગળ વાઇસરોય કરઝન 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા। હવે આપણે જોઈએ કે ઈસવીસન 1905માં વાઇસરોય કરજને બંગાળ પ્રાંતનો વહીવટ કાર્યક્ષમ બનાવવાના બહાના હેઠળ એને ભારતમાં સૌથી વધુ જાગૃત બંગાળી પ્રજાની અને હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવા માટે બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા। હવે આપણે ઉપર જોયું કે હિન્દુ મુસ્લિમ એક સાથે રહીને અંગ્રેજો સામે લડ્યા હતા, એટલે હવે આ વાઇસરોય કરઝન 1905ની અંદર એ પ્રાંતના વહીવટ કાર્યક્ષમ રાખવા માટે એના બહાને એને શું કર્યું કે બંગાળી પ્રજાની અને હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવા માટે બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ ભાગલા પાડ્યા। આગળ બંગાળના ભાગલાને ઉગ્ર વિરોધ શરૂ થયો। હવે શું થાય છે કે આ ભાગલા પાડ્યા, બે ભાગલા પાડ્યા, કયા કયા? તો પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બંગાળના બે ભાગલા પાડે છે। તો હવે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો। 16 ઓક્ટોમ્બર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો અને તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતનો રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો। શું કહે છે કે બંગાળ ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો અને 16 ઓક્ટોમ્બર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો અને તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતનો રાષ્ટ્રીય શોક દિન બનાવ્યો હતો। કેમ શોક દિન બનાવ્યો હતો? કારણ કે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા હતા, એટલે જે બંગાળની પ્રજા હતી એની અંદર શોક હતો, એ દુઃખી હતી, તેથી રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાયો હતો। એટલે તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું હતું। હવે એ દિવસે શોક મનાયો હતો, એની સાથે સાથે શું કર્યું હતું કે તમામ જે વિદેશી માલ છે એનો બહિષ્કાર કરો, કે એને તમે અપનાવો નહીં, અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપો, અને જે આપણા દેશનું જે માલ છે એને તમે વર્ચસ્વ આપો, એટલે કે સ્વદેશી માલને અપનાવો અને જે વિદેશી માલ છે એને તમે બહિષ્કાર કરો, એને અપનાવો નહીં। અને બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે। તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા। આ આંદોલનના મહત્ત્વના ત્રણ લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। હવે આંદોલનના શું થયું કે વિદેશી માલના બહિષ્કાર કરો, એટલે કે તેને અપનાવો નહીં, અને આપણો જે સ્વદેશી માલ છે તેનો જ ઉપયોગ કરો, એટલે કે તેને જ અપનાવો। એટલે કે આ એલાનમાં એની સાથે સાથે બંગાળ પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે। એમ કે આપણે જે એ હળીમળીને જે કામ કરીએ છીએ, તો કે ભાગલા એમ કે એને તોડવા માટે આ કામ કરાયું છે, એટલે કે વિભાજન કરાયું છે, કે આ બંગાળના બે ભાગલા કરાવ્યા છે કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ,
तो के ते दिवसे समग्र बंगाल में हिंदुओं अने मुस्लिमों शू करू एक बीजाना हाथे राखड़ी बांधी। केम राखड़ी बांधी एम के ए लोगों ने खबर पड़ गई कि अंग्रेजों के अमरा अंदर विखवाद उभो करवा माटे अमने तोड़ी नाखवा माटे आज भागला पड़ा है तो एना सामे आपणे एने रोकवा पड़से। तो तेना माटे शू करू के ते दिवसे समग्र बंगालना हिंदुओं अने मुसलमानों एक बीजाना हाथे राखड़ी बांधी अने एक संगठक शक्तिना दर्शन कर्या। हवे राखड़ी बांधी एटले एक संगठन ऊभू थयुं। कयुं कयुं संगठन? हिंदुओं अने मुस्लिमोनुं एक संगठन ऊभू थयुं एटले के ए शक्ति ऊभी थाय छे अने एना दर्शन थाय छे। हवे आ आंदोलनना महत्वना त्रण लक्षणो हता, तो कया कया? तो के स्वदेशी अपनावो, विदेशी मालनो बहिष्कार करवो अने राष्ट्रीय शिक्षण अपनावो। तो के बहिष्कार अने स्वदेशी चळवळना एटले के बंगाळनी अंदर बे भागला पड्या हता, तो ये आंदोलन शुरू थयुं हतुं ते महत्वना त्रण लक्षणों कया कया? तो के स्वदेशी अपनावो, विदेशी मालनो बहिष्कार करवो अने राष्ट्रीय शिक्षण अपनावो। स्वदेशी अपनावो एटले के पोताना देशनो जे होय ए ज वस्तुनो, चीजवस्तुनो उपयोग करवो अने विदेशी मालनो बहिष्कार करवो अने आपणुं जे राष्ट्रीय शिक्षण छे तेने ज अपनावो। हवे आગળ स्वदेशी आंदोलनथी भारतने खूब लाभ थयो। हवे आजे स्वदेशी आंदोलन शुरू कर्युं એનાથી ભારતને ખૂબ જ લાભ થાય છે, જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. હવે શું થાય છે કે ભારતના લોકો સ્વદેશી એટલે કે પોતાના દેશનું અપનાવે છે ચીજવસ્તુઓ, જ્યારે વિદેશી માલનો બહિષ્કાર કરે છે એટલે એ વસ્તુ અપનાવતા નથી. તેથી હવે શું થાય છે તો કે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. હવે માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું, તો કયો મોટો ફટકો પડે છે કે જે માન્ચેસ્ટરથી કાપડ આવતું હતું તે બંધ થઈ ગયું. એ તેથી કે ઇંગ્લેન્ડની આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી ગઈ. હવે એની જે આયાતો હતી તો કે ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. હવે જે ભારતની અંદર જે બનતું હતું કાપડ એનું હવે વેચાણ વધ્યું અને સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. હવે જે કાપડ વેચાણવાનું શરૂઆત થઈ એટલે કે જે સ્વદેશી માલ બનાવવાના કાપડના પણ કારખાના એટલે કે કારખાના શરૂ થયા અને બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા અને ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનર્વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા અને હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો, અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. હવે શું થયું? હવે ભારતની અંદર કાપડનું વેચાણ શરૂ થયું અને કારખાના પણ શરૂ થયા એટલે કે બંગાળ ઉપરાંત હિંદના પ્રદેશો એટલે કે પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. હવે આ પ્રાંતો પણ હવે આની સામે લડવાની શરૂઆત કરે છે એટલે કે ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડદો પડ્યો અને એની સાથે સાથે ગુજરાતની અંદર પણ સ્વદેશી લડતનો પડઘો પડે છે અને આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટને જબરજસ્ત પડ્યો. હવે આ બધા પ્રાંતો એક થઈ જાય છે એટલે કે આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટને જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે શું કર્યું? પુનઃવિચારણા કરી અને માત્ર 6 વર્ષ બાદ એને હવે પુનઃવિચારણા કરી અને 6 વર્ષ બાદ ઈસવીસન 1911ની અંદર બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હવે શું થયું કે સ્વદેશી નીતિ અપનાવી એટલે કે પોતાના દેશની જ ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવો, તેથી તેનું કાપડનું વેચાણ વધ્યું, કારખાના શરૂ થયા. હવે તેની સાથે સાથે સ્વદેશની વસ્તુ અપનાવવા માટે બીજા બધા પ્રાંતો પણ તૈયાર થયા, એમાં ગુજરાત પણ સામેલ થાય છે. તો હવે એની સામે બ્રિટિશ સરકારને શું થાય છે? જબરજસ્ત પડઘો પડે છે એટલે કે એ રહ્યો. હવે શું કરે છે કે હવે એમ કે મને અમને નુકસાન થશે તો કે એના માટે પુનર્વિચારણા કરે છે અને માત્ર 6 વર્ષ બાદ એ ઈસવીસન 1911ની અંદર બંગાળના ભાગલા રદ કરવા પડ્યા અને ઈસવીસન 1911ની અંદર એ બંગાળના ભાગલા રદ કરવાનું વિચારણા કરે છે એટલે કે રદ કરે છે અને હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. તો આજે બંગાળના ભાગલા
रद्द कर्या ए हिंदवासीओ माटे एक यादगार विजय हतो, संगठन शक्तिनो विजय हतो। संगठन शक्ति एटले के हिंदू मुस्लिमोए एक थईने एक वस्तु करी हती, एटले के संगठन शक्तिनो विजय हतो। अंग्रेज शासन विरुद्ध जागृत थयेली नवी चेतनानो आ नोंधपात्र विजय हतो। तो विद्यार्थी मित्रों, आजनो अभ्यास आपणे आटला सुधी सीमित राखीए छीए। नेक्स्ट विडियोमां मुस्लिम लीग 1916 उग्र क्रांतिकारी चळवळनो उद्भव अने विकास एना विषे आपणे चर्चा करीशुं। थैंक यू।